વિનય જીસ્યુ સુરતના ભૂતપૂર્વ વાઇસ ચાન્સલર શ્રી પ્રેમ કુમાર સારદાને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જ્યુરીમાં શ્રીમતી સોનલ ચોકસી, શેઠ ઘનશીજા, રુસ્તમજી ઉમરીગર મેમોરિયલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રિન્સિપાલ અને સુરત પ્રિન્સિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ પ્રોફેસર ડોક્ટર અનુપમાને આમંત્રિત કરવામાં આવ્યા હતા. કાર્યકર્તાની શરૂઆતમાં દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી અને ત્યારબાદ પ્રાર્થના કરવામાં આવી હતી. પ્રતિભાશાળી અને ઉભરતા વક્તાઓનું શું ડિજિટલ ટેકનોલોજી વિદ્યાર્થીઓના જીવનમાં સારી આવતીકાલ અને રાષ્ટ્રના સમજદાર નાગરિક માટે પરિવર્તન લાવી રહી છે વિષય પર પ્રસ્તાવનાની તરફેણમાં વિરુદ્ધમાં બોલ્યા હતા, જે વર્તમાન પરિસ્થિતિનો સરકતો મુદ્દો છે. પ્રથમ સ્થાન ફાઉન્ડ હેન્ડ સ્કૂલમાંથી જિયાન શાહને પ્રસ્તાવનાની તરફેણમાં મેળવ્યું હતું. ધ મિલેનિયમ સ્કૂલમાંથી લવ્યા ઘોષાલે પ્રસ્તાવના વિરુદ્ધમાં મેળવ્યું હતું. પ્રસ્તાવનાની તરફેણમાં શાંતિ એશિયાટિક સ્કૂલની સાનિધ્ય શર્મા અને કન્ટ્રી સાઇડ ઇન્ટરનેશનલ સ્કૂલના હેત રાવર પ્રસ્તાવના વિરુદ્ધ રનર અપનું સ્થાન મેળવ્યું હતું. તો રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલની આગેવાની હેઠળની ટીમ શ્રેષ્ઠ શાળાનું સ્થાન મેળવ્યું હતું. નિર્ણાયકો દ્વારા સ્પર્ધકોને આપેલા સૂચનો, મુખ્ય મહેમાન દ્વારા આશીર્વાદ અને પ્રેરક શબ્દો અને ઇનામ વિતરણ સાથે સ્પર્ધાનું સમાપન થયું હતું. મેં ભૂપેન્દ્ર માલવિયા, ડાયરેક્ટર શાંતિ એશિયાટિક સ્કૂલ સુરત, આપકો સૂચિત કરના ચાહતા હું કે આજ હમારે સ્કૂલ મેં ઇન્ટર સ્કૂલ ડિબેટ કોમ્પિટિશન રખા ગયા. ઇસ કોમ્પિટિશન કા જો ટોપિક હૈ વો બહોત ઇન્ટરેસ્ટિંગ ઓર બચ્ચો કે ઉપયોગ કા હૈ. ટોપિક ઇસ તરહ હૈ, ઇઝ ડિજિટલ ટેકનોલોજી ટ્રાન્સફોર્મિંગ દ લાઈફ ઓફ ધ સ્ટુડન્ટ્સ ફોર અ બેટર ટુમારો એન્ડ મેક દેમ અ ગુડ સિટીઝન ઓફ ધ નેશન. આજ કે સમય હમે દેખ રહે હૈ કે ડિજિટલ ટેકનોલોજી કા પ્રભાવ બચ્ચો પર બહોત હૈ, ઓર યદિ યે બાત બચ્ચો કે દ્વારા હી હમારે પાસ આય ઓર સમાજ મેં જાય કે ઇસકે ક્યા ફાયદે હૈં ઓર કહાં હમે નુકસાન કર રહી હૈ, તો ઇસસે અચ્છા કુછ ભી નહીં હો સકતા. યહી સોચ કે હમને યે ટોપિક રખા હૈ. ઇસ ડિબેટ કોમ્પિટિશન મેં મુખ્ય અતિથિ હમારે સુરત કે માને હુએ એક એજ્યુકેશનિસ્ટ જો નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી કે વાઇસ ચાન્સલર ભી રહે હૈ શ્રી પ્રેમ કુમાર શારદાજી હૈ, ઉનકે સાથ દો લોગ ઓર હમારે સાથ સુરત કે એજ્યુકેશનિસ્ટ મેડમ અનુપમા જો પ્રોફેસર હૈ સુરત મેડિકલ કોલેજ મેં, ઓર મેડમ સોનલ ચોકસી જો ઉમરીકર સ્કૂલ કે પ્રિન્સિપલ હૈ, વો ભી આજ યહાં પે એઝ એ જજ બચ્ચોં કો દેખ રહી હૈ. ઓર યે પ્રોગ્રામ રખને કા મુખ્ય ઉદ્દેશ યે હૈ કે બચ્ચો મેં જો ડિજિટલ ટેકનોલોજી કે પ્રતિ રુઝાન હૈ વો અચ્છી બાત હૈ, પર ઉસકે ક્યા ફાયદે હોને, હમે કહાં ઇસકો યૂઝ કરના હૈ ઓર કહાં અપને આપકો કંટ્રોલ કરના હૈ, યે હમારી તરફ સે જાને કે બજાય બચ્ચે સ્વયં આપસ મેં એક દૂસરે કો સમજાએં તો ઇસકા પ્રભાવ જ્યાદા હોગા. મેં આપ સબકો બહોત બહોત ધન્યવાદ દેતા હું કે આપને સમય નિકાલ કે ઇસ કાર્યક્રમ કા પ્રસારણ પૂરે સુરત ઓર ગુજરાત મેં કરેંગે. ધન્યવાદ. મેરા નામ દીપા હૈ. I am the principal of Shanti Asiatic School, Surat. Today, we have organized the inter-school debate competition event at our schools. Around 13 schools were participating in today's event. On subject is the digital technology transforms the students' life for a better tomorrow and make them a sensible citizen of the nation. As we believe that freedom means the people organize, assemble and debate openly. So for that, today we at Shanti Asiatic School Surat provided this opportunity to the younger generations to portray their view and discuss openly. So today all the students, the participants are enthusiastically participating in the event.